વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન અને એની અંદર આપણે સાતમો પાઠ જોઈ રહ્યા છે અને એનો આપણા બીજો વિડિયો તો બીજા વિડિયોની અંદર આપણે જોઈએ અસહકારનું આંદોલન ઓગણીસસો વીસ ઓગણીસો બાવીસમાં થયું હતું એમાં આપણે જોઈએ કે પોતાના પ્રસિદ્ધ પુસ્તક હિન્દ સ્વરાજ્ય ઓગણીસો ઓગણીસની ઓગણીસો નવનીમાં અંદર એટલે કે ગાંધીજીએ કહ્યું છે કે ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી જ સ્થપાયું હતું અને આ શાસન અને સહયોગના કારણે ચાલી રહ્યું છે જો ભારતના લોકો પોતાનો સહયોગ પરત લઈ લે તો એક વર્ષની અંદર જ બ્રિટિશ શાસન સમાપ્ત થઈ જાય બરાબર અને સ્વરાજ્યની સ્થાપના થશે અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું જેના મુખ્ય બે પાસા કયા કે પહેલાં પાસામાં સરકારી નોકરીઓ ધારાસભાઓ સરકારી શિક્ષણ સંસ્થાઓ વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો જ્યારે રચનાત્મક પાસાઓમાં ખાદી અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા દારૂબંધી સ્વદેશી તથા રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવાનો હતો આપણને અહીં સરસ મજાનો અહીંયા ચિત્ર પણ આપ્યું છે કઈ રીતના કે ગાંધીજી સાથે વાતચીત કરતા

મોતીહા મોતીલાલ સોરી મોતીલાલ નેહરુ સી રોજ ચારી અને અસલફ અલી જેવા ઘણા વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો અને મોટાભાગના ચૂંટાયેલા સભ્યોએ ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી રાજીનામા આપ્યા હતા કેટલાક સહકારી સરકારી કર્મચારીઓ નોકરીનો પણ ત્યાગ કર્યો હતો લોકો ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટાવી ઘેર ઘેર રેટીઓ ગુજરાતો થયો એટલે રેડિયો ચલાતા થયા સ્વદેશીનો પ્રચાર થયો કાશી વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ જામિયા મિલિયા ઇસ્લામિયા ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના થઈ અને એ જ રીતે આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો મહાત્મા ગાંધીજી હિંસક આંદોલનની વિરોધ હતા ઓગણીસો બાવીસમાં જ્યારે ખેડૂતોના એક ટોળાએ ગોરખપુર જિલ્લાના ચોરાચોરી એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલો છે અને એની અંદર પોલીસ સ્ટેશન ઉપર હુમલો કર્યો અને આગ લગાડી જેમાં પોલીસને લોકોએ જીવતા સળગાવી દીધા હતા આ કારણે ગાંધીજીને અશાકાનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું એને ગમ્યું ન હતું ખેડૂતો બેકાબુ થયા ન હતા છતાં તેના શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસે ગોળીઓ ચલાવી હતી અને અશાકાનું આંદોલન સમાપ્ત કરીને ગાંધીજીએ ગ્રામીણ વિસ્તારમાં રચનાત્મક કાર્ય કરવા માટે એના પર ધ્યાન આપ્યું હતું વીસના દસ દસકાની સમય મધ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલા સામાજિક કાર્યોના વળતર રૂપે મહાત્મા ગાંધીજીએ ગાંધીવાદીઓને પોતાના લોકમત ફેલાવવામાં મદદ કરી ભારતીય કમ્યુનિટી પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએ આર એસ એસની સ્થા સ્થાપના પણ આ સમયની સમયગાળાની મહત્વપૂર્ણ ઘટના હતી આમ મહાત્મા ગાંધીજીએ આ અસહકારનું આંદોલન કર્યું હતું બરાબર અને એ રીતે આપણે સાયમન કમિશન શું સાયમન કમિશન તો આ સાયમન કમિશનનો પણ સરસ મજાનું શું આપ્યું છે ફોટો આપ્યો છે એ તમે જુઓ અને એમાં આપણે જોઈએ સાયમન કમિશન ઓગણીસો સત્યાવીસમાં ઇંગ્લેન્ડમાં બેઠેલી બ્રિટિશ સરકારે સાયમનની અધ્યક્ષતામાં એક કમિશન ભારતમાં મોકલ્યું અને આ આયોગને ભારતના રાજકીય જીવનના ભવિષ્યનો નિર્ણય કરવામાં કરવાનો હતો આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતું આ નિર્ણયથી ભારતમાં ખૂબ જ અસંતોષતા પેદા થઈ બધા જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો કેમ કે આપણો એક પણ અધ્યક્ષ હતો નહીં જ્યારે કમિશનના સભ્યો ભારત પહોંચ્યા ત્યારે વિરોધ પ્રદર્શનથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને પ્રદર્શનકારીઓનો નારો પણ કરવામાં આવ્યો બરાબર એટલે કે એનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો ત્યારબાદ આવે છે બારડોલી સત્યાગ્રહ એ તે બારડોલી સત્યાગ્રહમાં પણ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરા બાવીસ ટકા વધારો કરી દીધો હતો ખેડૂતોએ સહકાર સરકારને રજૂઆત કરી પણ સરકાર પણ શું કરે છે સરકારે પણ શું કર્યું સરકાર પણ કંઈ જ અસર થઈ નહીં એણે કોઈ કાર્યવાહી કરી નહીં એ બાવીસ ટકાએ બાવીસ ટકા કરવેરો માગવા જ લાગ્યો છેવટે ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું સરદાર વલ્લભભાઈ પટેલે આ આંદોલનની આગેવાલી આગેવાની સ્વીકાર કરી આંદોલન શરૂ થયું રવિશંકર મહારાજ ગુજરાત જુગતરામ દવે તેના કાર્યકર્તાની મદદ મળી ખેડૂતો નિર્ભય બની કાયદો કાયદાઓનો ભંગ કરવા લાગ્યા વલ્લભભાઈ પટેલના આ જુસ્સા અને ભાષણોથી જોરદાર જુસ્સો જોઈને અને ભાષણો જોઈને ખેડૂતોમાં હિંમત આવી અંતે અંગ્રેજ સરકારે વલ્લભભાઈ પટેલને પુના પૂનામાં મોકલ્યા અને ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં જ ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યો અને આ સફળ સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને સરદારનું વિરુદ્ધ વિરુદ્ધ પણ આપવામાં સરદારનું નામ આપવામાં આવ્યું આ સાથે આપણે જોઈએ મિત્રો તો નહેરુ અહેવાલ તો નહેરુ અહેવાલમાં આપણે જોઈએ છેલ્લો મુદ્દો તો એની અંદર પણ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ભારતના બધા જ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બનેલી એક સર્વપક્ષીય પરિષદ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસમાં દિલ્હી ખાતે મળી તેણે ભારતનું બંધારણ ઘડવા મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે એક સમિતિનીમી નિમી તેમાં બધા જ પક્ષોને અનુકૂળ આવે તેવા બંધારણીય મુસદ્દો તૈયાર કર્યો જે નેહરુ અહેવાલ તરીકે જાણતો છે પરંતુ મુસ્લિમ લીગની અસહમતિને કારણે સરકારે તેનો અસ્વીકાર કર્યો અને છેલ્લો મુદ્દો પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ ઓગણીસો ને ઓગણત્રીસની અંદર કરવામાં આવ્યો નેહરુ રિપોર્ટ અનુસાર સ્થાનિક સ્વરાજ્યને મુદ્દે ઊભા થયેલા વિવાદને ઉકેલવા માટે સરકારને અપાયેલ મુદ્દ મુદત પૂરી થતી હોવાથી કોંગ્રેસે લાહોર મુકામ મુકામે જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં અધિવેશન બોલાવ્યું સરકારનો કોઈ પ્રતિસાદ ન મળતા રાવી નદીના તટ તટે એટલે કે કિનારે મળેલ આ અધિવેશનને પૂર્ણ સ્વરાજ્ય અંગેનો ઠરાવ પસાર કર્યો ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને ત્રીસમાં એટલે કે ત્રીસના ઓગણીસો ને ત્રીસના રોજ આ સંદર્ભે કોંગ્રેસ સ્વતંત્રતાના સોગંધ લીધા અને આ બનાવની યાદમાં સ્વતંત્ર ભારતના બંધારણને પણ એ જ તારીખે અમલમાં મૂકવામાં આવ્યું હતું આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો આ પાઠ પૂર્ણ થાય છે પરંતુ આટલું જાણો કે મહાત્મા ગાંધીજી ઓગણીસો ને ચોવીસમાં બેલગાંવ કોંગ્રેસ અધિવેશનમાં એક વખત પ્રમુખ બન્યા હતા આ સાથે આપણો આ પાઠ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો બે વિડીયો હતા એ તમે શાંતિથી જુઓ ધ્યાનથી સાંભળો તો તમને સમજ પડશે અને આ સ્વાધ્યાય જે ખરું એ તમારે તમારી નોટની અંદર લખવાનું રહેશે અને સ્વાદાયપોથી પણ પૂર્ણ કરવાની રહેશે બરાબર આ સાથે આ વિડીયો પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધન્યવાદ થેન્ક યુ આવજો બાય બાય